હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજે આપણે જોવાના છીએ ઇન્સર્ટ મેનુની અંદર હેડર અને ફૂટર બ્લોક્સ આગળ આપણે જોયું હતું એલ્યુસ્ટ્રેશન બ્લોક્સ જે વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો તો ચાલો આપણે ચાલુ કરીએ હેડર એન્ડ ફૂટર બ્લોક્સ તો હેડર એન્ડ ફૂટર બ્લોક્સમાં સૌ પ્રથમ પહેલું મેનુ આવે છે હેડર તો હેડર ઉપર ક્લિક કરશું તો તમને આ રીતના હેડર્સ જોવા મળશે હવે હેડર એટલે એવું થશે કે કોઈ આપણે પેજ છે જે પેજની ઉપરનું કંઈ એવું મથાળું આપણે સેટ કરવું છે જે બધા પેજની અંદર સેમ ટુ સેમ આવે તો ત્યારે આ રીતના હેડરનો ઉપયોગ થાય છે તમે જો અહીંયા હેડરમાં જોઈ શકો છો કોઈ એક એવો શબ્દ તમારે લખવો છે તો આવું તમે બ્લેન્ક નામનું જે કેટેગરી આપી છે બ્લેન્ક એ રીતનું તમે સેટ કરી શકો છો ત્યાર પછી બ્લેન્ક અને થ્રી કોલમ આ રીતના ત્રણ કોલમવાળા શબ્દ તમે અહીંયા સેટ કરી શકો છો ત્રણ કોલમમાં ત્યાર પછી તમે નીચે જાઓ તો ઘણી બધી પ્રકારના તમને હેડર જોવા મળશે જેવું તમારે સેટ કરવું હોય તમારી અનુકૂળતા મુજબનું તમે અહીંથી સેટ કરી શકો છો જેમ કે અહીંયા આપેલું છે જો અહીં નીચે લીટી છે ને અહીંયા આપેલું છે ટાઈપ ડોક્યુમેન્ટ ટાઇટલ એ આપણે જે ડોક્યુમેન્ટનું ટાઇટલ છે તે અહીં સેટ કરી શકીએ છીએ અને પાછળ આપણે યર કીધું છે તો યર પણ આપણે ત્યાં લખી શકીએ છીએ ત્યાર પછી હજી નીચે જોશો તો તમને ઘણી બધી પ્રકારના હેડર જોવા મળશે જેવું તમારે સેટ કરવું હોય એવું તમે અહીંથી સેટ કરી શકો છો જો આ રીતના થ્રી લાઇનમાં તમારે જોતું હોય તો થ્રી લાઈનમાં પણ લઈ શકો છો તો આપણે એક્ઝામ્પલ તરીકે આ આપણે હેડર લઈએ જો આ રીતનું આલ્ફાબેટ નામનું છે તે આપણે હેડર લઈએ એની ઉપર ક્લિક કરશું એટલે આ રીતના હેડર આવી જશે અહીંયા લખ્યું છે ટાઈપ ડોક્યુમેન્ટ ટાઇટલ એટલે આપણે જે પણ અહીંયા ટેક્સ્ટ લખવો હોય તે ટેક્સ્ટ આપણે અહીંયા લખી શકીએ છીએ હું અહીં લખું છું નેટવે ટેકનિકલ સપોર્ટ હવે જેવો તમારો ટેક્સ લખાઈ ગયો ત્યારે અહીંયા ડિઝાઇન નામનું એક મેનુ છે ત્યાંથી તમે અહીંયા ક્લોઝ હેડર એન્ડ પૂટર જોઈ શકો છો ત્યાંથી તમારે ક્લોઝ કરી દેવાનું રહેશે જેવું તમે ક્લોઝ કરશો એટલે ત્યાં હવે એડિટ નહીં થઈ શકે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો અહીંથી તમે રનિંગ તમારું ડોક્યુમેન્ટનું લખાણ લખી શકશો અને જે નેક્સ્ટ પેજ આવશે તો નેક્સ્ટ પેજમાં પણ આ રીતનું ટાઇટલ આ રીતનું હેડર આવી જશે ત્યાર પછી આગળ જોઈએ તો બીજા નંબરનું મેનુ આવે છે ફૂટર સેમ ટુ સેમ હેડર જેવું જ છે હેડર જે આ પેજની ઉપર રહે છે અને ફૂટર પેજની નીચે રહે છે તો ફૂટરમાં પણ જુઓ તો ફૂટરમાં પણ એવા જ બધા આપેલા છે ફૂટર જેવા હેડરમાં હતા તમે અહીંયા જોઈ શકો છો જેવું તમને પસંદ આવે એવું તમે સેટ કરી શકો છો આપણે એક્ઝામ્પલ તરીકે આ સેટ કરીએ તો આની ઉપર જેવું ક્લિક કરી દઈશું એટલે અહીંયા નીચે અહીંયા જે તમારો ટેક્સ લખવો હોય તે તમે અહીંયા ક્લિક કરી આ ટેક્સને ચેકી અને તમે તમારો ટેક્સ લખી શકો છો જેવો તમારો ટેક્સ લખાઈ જાય ત્યાર પછી અહીંયા હેડર એન્ડ ફૂટર જે ક્લોઝનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું એટલે હેડર એન્ડ ફૂટર ક્લોઝ થઈ જશે હવે આ હેડર અને ફૂટર બધા પેજમાં સેમ ટુ સેમ આવશે ત્યાર પછી માની લો કે તમારે હેડર અને ફૂટર રીમૂવ કરવા છે એ નથી જોતા તો તમે હેડરમાં જાઓ અને નીચે જોશો તો અહીંયા રીમૂવ હેડર એવો ઓપ્શન આવશે એની ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારું હેડર રીમૂવ થઈ જશે ત્યાર પછી ફૂટરમાં પણ એ જ રીતના ફૂટર ઉપર ક્લિક કરશો અને નીચે રીમૂવ ફૂટર ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારું ફૂટર પણ રીમૂવ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા પેજ નંબર આપેલા છે જ્યારે તમારા ડોક્યુમેન્ટની અંદર ઓટોમેટિક પેજ નંબર સેટ કરવા હોય ત્યારે પેજ નંબરનો ઉપયોગ થાય છે તો પેજ નંબર ઉપર ક્લિક કરશું તો તમને અહીંયા આટલા ઓપ્શન જોવા મળશે એમાં પહેલું છે ટોપ ઓફ પેજ એટલે પેજની ટોપમાં તમારે પેજ નંબર સેટ કરવા છે તો તમે આ ટોપ ઓફ પેજનો ઉપયોગ કરી શકો છો એમાં તમે જોશો તો ઘણી બધી સ્ટાઇલો તમને આપેલી છે જેમ કે અહીંયા લેફ્ટ સાઈડમાં આવશે ઉપર ત્યાર પછી સેન્ટરમાં ત્યાર પછી રાઈટ સાઈડ અને ત્યાર પછી અહીંયા જોશો તો લેફ્ટ સાઈડમાં વન કરી અને પાછળ પેજ લખેલું આવશે અને સેમ ટુ સેમ રાઇટ સાઈડમાં પેજ કરીને વન લખેલું આવશે તો નીચે હજી તમે જોશો તો એની ઘણી બધી સ્ટાઇલો તમને જોવા મળશે જેવું તમારે સેટ કરવું હોય એવા તમે પેજ નંબર સેટ કરી શકો છો એક્ઝામ્પલ તરીકે આપણે આ સેટ કરીએ તો આની ઉપર હું ક્લિક કરી દઉં એટલે અહીંયા બીજું કંઈ તમારે નથી કરવાનું ખાલી ક્લિક કરશો એટલે આ રીતના તમારું હેડરમાં પેજ નંબર વન આવી જશે ત્યાર પછી અહીંયા હેડર એન્ડ ફૂટર ક્લોઝ કરી દેવાનું એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા પેજ વન આવી ગયું છે જેવું તમે સેકન્ડ પેજ લેશો એટલે અહીંયા પેજ ટુ આવી જશે એ રનિંગ સિરિયલ નંબર પ્રમાણે પેજ નંબર ઓટોમેટિક સેટ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો બોટોમો પેજ છે જ્યારે પેજમાં તમારે નીચે સેટ કરવો હોય પેજ નંબર તો બોટમ પેજનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી પેજ માર્જિન છે એટલે જે તમારું માર્જિન હોય ત્યાં તમારે પેજ નંબર સેટ કરવા છે તો ત્યાં પણ તમે આમાંથી પેજ સેટ કરી શકો છો ત્યાર પછી કરંટ પોઝિશન કરંટ પોઝિશન એટલે જે જગ્યાએ તમારું કર્સર છે ત્યાં તમારે પેજ નંબર સેટ કરવો છે તો કરન્ટ પોઝિશનનો ઉપયોગ થાય છે એમાં પણ ઘણી બધી સ્ટાઇલો આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે ફોર્મેટ પેજ નંબર ફોર્મેટ પેજ નંબર ઉપર ક્લિક કરશું એટલે આ રીતનો એક બોક્સ ખુલી જશે હવે ફોર્મેટ પેજ નંબર શું છે કે હવે તમે જો આ માઇક્રોસોફ્ટ બોર્ડની જે ન્યૂ ફાઇલ લીધી છે તેમાં તમે ડિફોલ્ટ પેજ નંબર સેટ કરો છો તો ડિફોલ્ટ એક નંબરથી સ્ટાર્ટ થાય છે હવે જ્યારે તમારી એવી જરૂરિયાત પડે કે કોઈ ડિફરન્ટ નંબરથી તમારે પહેલું પેજ સ્ટાર્ટ કરવું છે તો તમે અહીંયા ફોર્મેટ પેજ નંબરનો ઉપયોગ કરી શકો છો જ્યારે આ બોક્સ ખુલે તો અહીંયા નીચે તમે જોઈ શકો છો સ્ટાર્ટ એટ એવું ઓપ્શન આપેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે ડિફોલ્ટ છે વન એ આવી જશે હવે માની લો કે જે તમે પેજ નંબર સેટ કરો છો ત્યાંથી તમારે પેલું પેજ જોઈએ છે તે તમારે અહીંયા નંબર લખી નાખવાનો રહેશે જેમ કે હું લખું છું પચીસ ટ્વેન્ટી તો પચીસ લખી અને અહીંયા ઓકે આપી દઉં જે હું ઓકે ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા જોશો તમે તો પહેલું પેજ છે એ મારું ચાલુ થશે પચીસ ટ્વેન્ટી ફાઈવ નંબરથી ત્યાર પછી આગળનું ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન આ રીતના સિરિયલ નંબર આવી જશે જ્યારે તમારે પેજ નંબર પણ રીમૂવ કરી નાખવો હોય તો અહીંયા નીચે જોશો તો રીમૂવ પેજ નંબર છે તે પેજ નંબર ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારું પેજ નંબર વહી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ટેક્સ્ટ બોક્સ આવી જશે ટેક્સ્ટ બોક્સ એટલે કોઈ એક બોક્સ એની અંદર કોઈ તમારે ટેક્સ લખવું હોય ત્યારે આ રીતના ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ તમે કરી શકો છો એની અંદર જુઓ તો તમને ઘણી બધી પ્રકારના ટેક્સ્ટ બોક્સ આપેલા છે જેવા તમારા ડોક્યુમેન્ટને અનુકૂળ આવે એ રીતના તમે ટેક્સ્ટ બોક્સ સેટ કરી શકો છો ઘણી બધી પ્રકારના ટેક્સ્ટ બોક્સ આપેલા છે જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે આ ટેક્સ્ટ બોક્સ લઈએ એક તો આની ઉપર હું ક્લિક કરી દઉં એટલે આ રીતનું એક ડોક્યુમેન્ટની અંદર બોક્સ આવી જશે એની અંદર કોઈ એવો ટેક્સ લખેલો છે જ્યાં એ ટેક્સને કાઢી અને તમે તમારો ટેક્સ કોઈ લખી શકો છો જેવો તમારો ટેક્સ લખાઈ જાય એટલે આ રીતના તમારું ટેક્સ્ટ બોક્સ સેટ થઈ જશે હવે ટેક્સ્ટ બોક્સને તમારે મૂવ કરવું છે તો તમે એને મૂવ પણ કરી શકો છો જ્યાં તમારે સેટ કરવું હોય એ જગ્યાએ તમે સેટ કરી શકો છો અને હવે ટેક્સ્ટ બોક્સમાં જુઓ તો ટેક્સ્ટ બોક્સ અત્યારે સિલેક્ટ કરેલું છે તો અહીંયા એક ફોર્મેટ મેનુ તમને જોવા મળશે તો આ બોક્સ શું વસ્તુ છે આગળ આપણે જે ઇલ્યુસ્ટ્રેશન બ્લોક્સની અંદર સેપ જે શીખ્યા હતા એની અંદર જે સેપ છે એમાં જે સ્ક્વેર છે એ સ્ક્વેર લીધેલો છે અને એનું ટેક્સ્ટ બોક્સ બનાવેલું છે તો અહીંયા ફોર્મેટ મેન્યુ પણ આપણે આગળ જોઈ જ ગયા છીએ શેપમાં તો ફોર્મેટ મેનુમાં હજી આ ટેક્સ્ટબોક્સમાં કોઈ પણ પ્રકારનો તમારે ચેન્જીસ કરવો છે તો તમે અહીંયાથી કરી શકો છો જેમ કે સેપ સ્ટાઇલ છે વર્ડ આર્ટની સ્ટાઇલ છે એમાંથી તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકો છો ત્યાર પછી જો તમારે ટેક્સ્ટ બોક્સ ના જોતું હોય તો કીબોર્ડની મદદથી ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તે ટેક્સ્ટ બોક્સ નીકળી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આવે છે વોર્ડ આર્ટ વોર્ડ માં જુઓ તો આ રીતના ઘણી બધી સ્ટાઇલોમાં તમે કોઈ તમારો ટેક્સ અથવા કોઈ શબ્દ લખી શકો છો જેઓ તમારે પસંદ આવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે યોર ટેક્સ હિયર એટલે અહીંયા તમારો ટેક્સ લખવાનો જે તમે ટેક્સ લખશો એ જ સ્ટાઇલમાં તમારો ટેક્સ લખાઈ જશે જો અહીંયા તમે જોઈ શકો છો મેં લખ્યું છે નેટવે ટેક્નિકલ સપોર્ટ તો હવે જેવો તમારો ટેક્સ લખાઈ જાય તો અહીંયા તમે ફોર્મેટ મેનુ જોઈ શકો છો તો ફોર્મેટ મેનુ તો હવે તમને યાદ જ છે આખું જેમાં તમે વર્ડ આર્ટની સ્ટાઇલ તમે ચેન્જ કરી શકો છો જેમાં ટેક્સ ફિલ ટેક્સ ઓનલાઈન ટેક્સ ઇફેક્ટ આ રીતના ઓપ્શન આવે છે જે આગળ આપણે જોઈ ગયા છીએ તો આ રીતના તમે વર્ડ આર્ટની મદદથી કોઈ આવો ટેક્સ એડ કરી શકો છો અને તેને તમારે મૂવ કરવું હોય તો તમે મૂવ પણ કરી શકો છો અને ના જોતું હોય તો કીબોર્ડમાંથી ડિલીટ કરી શકો છો તમે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આવે છે ડ્રોપ કેપ ડ્રોપ કેપ એટલે કે કોઈ શબ્દ છે જેનો પહેલો અક્ષર મોટો તમારે રાખવો છે જેમ કે હું એક્ઝામ્પલ તરીકે તમને બતાવું તો અહીંયા મેં લખ્યું છે નેટવે બરાબર નેટવેને સિલેક્ટ કરો અને ડ્રોપ કેપ ઓપ્શન ત્યારે ઓપન થશે જ્યારે કોઈ વર્ડ સિલેક્ટ નહીં હોય ત્યારે એ ઓપ્શન બંધ રહેશે એટલે હંમેશા કોઈ શબ્દને સિલેક્ટ કરી જેવું કેપ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બે ઓપ્શન તમને બતાવશે પેલું છે ડ્રોપ તો માં તમે જોઈ શકો છો આ રીતનો મોટો એક પેલો અક્ષર આવી જશે ત્યાર પછી થોડી લાઇનું એ ફોન્ટની સામેની સાઈડથીને જ લખાશે ત્યાર પછી જે નીચે ફોન્ટ તમારો મોટો છે ત્યાંથી જ તમારી લાઈન ચાલુ થશે અને ઇન માર્જિનની અંદર તમે જોઈ શકો છો કે જે મોટો ફોન્ટ છે એની નીચે તમારો ટેક્સ નહીં લખાય આ રીતના માર્જિન એટલું માર્જિન રાખી અને સાઇડમાં જ તમારો ટેક્સ લગાશે તો આ રીતના બે સ્ટાઇલ છે જેવી તમારે સેટ કરવી હોય એવી તમે સેટ કરી શકો છો એની ઉપર ક્લિક કરી દેશો એટલે એ રીતનું તમારું કેપ આવી જશે અને ફરી એને નોર્મલ કરવા હોય તો પાછો એ જ શબ્દને સિલેક્ટ કરી અને એ નન આપી દેશો એટલે ફરી એકવાર એ નોર્મલ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો આ ટેક્સ નામના બ્લોક્સની અંદર બીજા કોઈ ઓપ્શન આપણે જરૂરી નથી ત્યાર પછી આ સિમ્બોલ નામનું બ્લોક્સ આવે છે તેમાં પેલું આવે છે ઇક્વેશન ઇક્વેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમે જોઈ શકો છો કે જે સાયન્સના સૂત્ર અમુક આવે છે એ તમને અહીંયા જોવા મળશે જ્યારે તમારા આવા સૂત્રની જરૂરિયાત પડે છે તો ત્યારે તમે આ ઇક્વેશનની મદદથી તમે અહીંથી સેટ કરી શકો છો અહીંથી તમે ડોક્યુમેન્ટની અંદર લઈ શકો છો ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા છેલ્લું ઓપ્શન આવે છે સિમ્બોલ સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે આ તમને સિમ્બોલ આ રીતના બતાવશે તેમાં તમારે મોર સિમ્બોલમાં યુ જવાનું મોર સિમ્બોલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે હા અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી પ્રકારના સિમ્બોલ તમને આપેલા છે અહીંથી તમે નીચે જોશો એટલે તમને ખ્યાલ આવશે જો આ રીતના ઘણી બધી પ્રકારના સિમ્બોલ આપેલા છે કે જે તમારા કીબોર્ડની અંદર નથી જે તમારા કીબોર્ડની અંદર નથી ને તમારે કોઈ એવા સિમ્બોલનો ઉપયોગ કરવો છે તો તમે આ સિમ્બોલમાંથી તમે ઇન્સર્ટ કરી શકો છો જેમ કે હજી તમે નીચે જોશો તો ઘણી બધી પ્રકારના સિમ્બોલ તમને જોવા મળશે જો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી પ્રકારના છે જેવું તમે નીચે કરતા જશો એટલે તમે જોઈ શકો છો ઘણી બધી પ્રકારના સિમ્બોલ તમને જોવા મળશે તેમાંથી તમે જેવા પણ સિમ્બોલનો યુઝ કરવા માંગતા હોય એવો તમે સિમ્બોલ ગોતી અને તમારા ડોક્યુમેન્ટની અંદર ઇન્સર્ટ કરી શકો છો હવે ત્યાર પછી જોઈએ કે આપણે જે બી સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે તો ફર્સ્ટ આપણે અહીંયા ફોન્ટ જોવા પડશે કે તમારા રનિંગ જે ડોક્યુમેન્ટની અંદર જે ફોન્ટમાં તમે લખી રહ્યા છો એ જ ફોન્ટ તમારે અહીંયા પસંદ કરવાના એનાથી શું થશે કે તમારા ફોન્ટની જે ડિઝાઇન જે સ્ટાઇલ છે તે જળવાઈ રહે એટલે અહીંયા જે ફોન્ટ તમારા છે એ જ ફોન્ટ તમે અહીંયા સેટ કરી શકો છો જેમ કે આપણા અહીંયા ફોન્ટ છે કેલિબ્રી બોડી તો અહીંયા તમે જેવું લખશો કેલિબ્રી એટલે ઉપર પહેલાં ફોન્ટ આવી જશે કેલિબ્રી એ તમારે ફોન્ટ પસંદ કરી અને હવે તમે જોઈ શકો છો તો એ એ જ ફોન્ટની સ્ટાઇલમાં તમને સિમ્બોલ બતાવશે હવે જેમ કે તમારે જેવો સિમ્બોલ લેવો છે તેની ઉપર અહીંયા ક્લિક કરશો અને અહીંયા એક ઇન્સર્ટનું ઓપ્શન આપેલું છે ઇન્સર્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો પાછળ આપણું જ્યાં કર્સર છે ત્યાં તે સિમ્બોલ ઇન્સર્ટ થઈ ગયો છે જેવો બી સિમ્બોલ તમારે સેટ કરવું હોય એવો તમે ક્લિક કરી અને સેટ કરી શકો છો ત્યાર પછી ન જોતો હોય તો અહીંથી તમે ક્લોઝ કરી દેશો ત્યાર પછી હવે જોઈએ તો અહીંયા આપણું ઇન્સર્ટ મેનુ પૂરું થાય છે ત્યાર પછી ડિઝાઇન નામનું મેનુ આવે છે હવે તે ડિઝાઇન નામનું મેનુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આજના વિડીયોમાં બસ એટલું જ તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલ બે લાયકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો